स्वागत छे मित्रों आपड़ी सहियारी यूट्यूब चैनल एवी गवर्नमेंट जॉब अपडेट्स में। तो मित्रों प्रवासी शिक्षकों ने लईने खूब ज महत्वनो परिपत्र आव्यो छे, तो हूँ तमने संपूर्णपणे माहिती आपी दऊं छूं। मित्रों चैनल में नवा होय तो जरूरथी सब्सक्राइब करी नाखो, पूरो वीडियो जो तेवी आशा छे। तो मित्रों पूरो वीडियो जो अने समझो। महत्वनो परिपत्र અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ। પ્રવાસી શિક્ષકની નિમણૂક અંગેનો આ પરિપત્ર છે, જેઓ બીએડ પાસ છે તેમના માટે આ ખૂબ જ મહત્વનો પરિપત્ર છે। તમારા મિત્ર સુધી શેર કરજો, વિડીયોને લાઈક કરજો। આજનો પરિપત્ર છે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી ગાંધીનગર ખાતેનો આ પરિપત્ર છે, 14/6/2022 તારીખ આપવામાં આવી છે। જોઈ લે વધારે વિગતે માહિતી તો પ્રતિ શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી તમામને આ ભરતી જાહેરાત છે, એટલે કે 33 જિલ્લાઓની છે। તાસદીઠ માનદ વેતનથી શિક્ષણ કાર્ય કરાવવા માટે પ્રવાસી શિક્ષકની નિમણૂક કરવા બાબતનો આ પરિપત્ર છે। જોઈ લે વધારે વિગતે માહિતી। ઉપરોક્ત વિષય પ્રત્યેના શિક્ષણ વિભાગના સંદર્ભિત ઠરાવો 24/12/2021 પત્રથી આપને જાણ કરેલ છે। અનન્વય જણાવવાનું કે આપના હસ્તકની સરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં પ્રવાસી શિક્ષકની જરૂરિયાત છે તે નીચે મુજબના નિયત નમૂના વિગતી ભરી ઈમેલ આઈડી પરથી દિન 10 અંદર મોકલી આપવાની રહેશે। આ કચેરી મંજૂરી મળ્યા બાદ જ પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ કરવાની રહેશે। મંજૂરી મેળવ્યા વિના પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવશે નહીં અને ગ્રાન્ટ પણ ફાળવવામાં આવશે નહીં। તો આ હતો આજનો પરિપત્ર। તમારી ભરતી ટૂંક જ સમયમાં આવી શકે છે પ્રવાસી શિક્ષક તરીકે પ્રાથમિક વિભાગની અંદર। 1-5 અને 6-8 આજનું છે। આ ઉપર મુજબની વિગતો આંકડાકીય મહત્વ આપવાની રહેશે અને 10 દિવસની અંદર આ માહિતી પૂર્ણ થશે, ત્યાર પછી પ્રવાસી શિક્ષકની ભરતી આવી શકે છે। વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો જરૂરથી કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, બેલ આઇકોન પ્રેસ કરી શકો છો, જેથી કરીને સૌ પ્રથમ મિત્રો નોટિફિકેશન તમને મળે। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો।